सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनप्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळन स्वामी हरि स्मृति ने चिंतामणि बे थाळ चिंतामणि एनी अंदर स्वामी अलग 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 बधी वस्तुओ द्वारा महाराज ने मूर्ति ना संबंध द्वारा महाराज ने मूर्ति नु रसपान करावी रह्या छे। स्वामी आपणने महाराज केवी केवी वस्तुओ जमता क्या खेतरोनी अंदर थयेला घास जेवी भाजी होय एने पण महाराज जम्या छे आनी पाछळनुं कारण शुं हशे तो कारण एटलुं ज होय के गरीब लोको जे छे गामडाना एवा गरीबोना घरमां ने झूंपड़ा सुधी महाराज गया होय त्यारे ज खेतरनी अंदर अचानक घासनी वच्चे उगती भाजी ए महाराज जम्या होय गायकवाड़ सरकारना राज दरबार नी अंदर कई आवी भाजी ना मळे ने तो हारा हारा शाक मळे पण आ बधी गरीब ने घेर भगवान गयेला छे अने जाजू महाराज एवा गरीबो ने घेर फरेला छे एटले एने घेर जेवो भाव होय एवो महाराज जम्या कई गायकवाड़ ने त्यां मठना रोटला ना होय ए गरीब ने घेर होय एने घेर तो मेवा मीठाई होय એટલે મેવા મીઠાઈ જે છે એ મોટા મોટા શેઠિયાઓએ જમાડી અને આવી ભાજી ને આ બધું જે જમાડ્યું મઠના રોટલા ને એ બધું ગરીબ લોકોએ જમાડ્યું પણ મહારાજે બંનેના ભાવને અંગીકાર કર્યો ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે કોઈ પદાર્થના ભૂખ્યા નથી સ્વામી આના દ્વારા એ પણ મહારાજની ઉદારતા મહારાજની કરુણા આપણને સમજાવે છે ગઈકાલે આપણે બધાએ મહારાજ લીલા શાકભાજી જમે મહારાજે ભાજી જમ્યા મૂળા કરલીની ભાજી તાંદલજાની ભાજી મેથીની પછી પત્રવેલા જમ્યા રીંગણ આદુ વડા વડી ફાફડા કડી ગાંઠિયા પાપડ અને બાજરાના ઝારની પાપડ એ જમ્યા ચના વાલના લીલવા જમ્યા દૂધ પૌવા જમ્યા અને હવે આગળ લખે છે કેરી રાય તી રૂપાળી જમતા જોયા છે બીજી બોડે લરસાડી જમતા જોયા છે લીંબુ બીલીના બનાવ્યા જમતા જોયા છે લીલી હળદીના મન ભાવ્યા જમતા જોયા છે
केरा कर पटा करमदा जमता जोया छे गरमर वासना राई जादा जमता जोया छे आरिया आमड़ा ने आदू जमता जोया छे खरा खारे कना स्वादु जमता जोया छे। अलग अलग प्रकारना अथानाओनी वात आवे छे। महाराज जे अथाना जमता जे भगत ने गेर जे प्रकारनु अथानु होय एने ज्यारे थाळमां देवामां आवी होय त्यारे महाराज जम्या छे। સંતો ભક્તોને બહુ મહારાજ અથાના પીરસતા એવી લીલાઓ બહુ નથી આવતી, એ મહારાજને પીરસવામાં મજા નહોતી, આ તો ચટણી જેવું લે થોડું, આપણે બધા ચટણીવાળા જ રહે, આપણે ચટણી જાજી જોઈએ, પાપડ અને આવું બધું જાજું થઈ ગયું અત્યારના જમાનામાં, પણ મહારાજ તો છે ને ઘી ને લાડુ ને કંસાર ને દૂધપાક ને દહી ને ભાત ને આ બધું મહારાજ બહુ જાજું પીરસતા, હાકર જેનાથી ભગત ટાઢો રહે, ટાઢો રહે, આ ખાટું ખારું તીખું આ બધું જમવાથી તો ભગત તીખો થાય ખાટો થાય। ભગવાન કે ભાઈ ખટાશ નડે કોને એની, ભગવાનને જ નડે, તીખો જાજો કરે ભગવાન ભગતને તો એની તીખાશ નડે કોને, ભગવાનને જ નડે। એટલે ભગવાન કે હાકર ખવડાવું ને તો ગળ્યા રહે, એટલે મને મીઠા લાગે, એ મીઠા રહે ને મને મીઠા લાગે। એટલે મહારાજને જમાડવાની રૂચિ વધારે આવો બધો ખોરાક, આ બધું મહારાજને કોઈ ધરે જ મહારાજ જમતા, મહારાજને બહુ રૂચિ નહોતી આની પર, બહુ આ જમવામાં શ્રીજી મહારાજને રૂચિ નહોતી, પણ થોડુંક લે એના વિના ના ચાલે એવું નહીં, થોડુંક લે હોય તો એવું હતું। અને અથાણાથી કોઈ દી પેટ ભરાય એ તો રો ટેસ્ટ, બસ બે ઇંચની જીભડી બરાબર ફાવી જાય, બાકી પેટને કાંઈ ફાયદો નહીં, પેટે બગાડે અને શરીરને કાંઈ ફાયદો નહીં અથાણાથી। ઘણા અથાણું જમતા હોય તો શાક જમતા હોય એમ જમે, અને શાક જમવા બેઠા છે એવા હોય છે, એને અથાણું જોઈએ રોજ, અને એ શાકની જેમ જ જમે, એને શાક શાકનો બાઉલ મૂકો ને અથાણાનો બાઉલ મૂકો, બે આ હરખો જ લાગે એવા હોય માણસો। કેરી રાઈતી રૂપાળી, કેરીને રાઈનું અથાણું, કેરીને મેથીનું અથાણું કર્યું હોય, પછી બોડો કરે કેરીનો, આખી કેરીનું કરે ને એવું, એવી કેરીનું અથાણું એ મહારાજ જમ્યા છે। લીંબુ અને બીલી, એટલે બીલા આવે જે બીલીના ઝાડના, એનું પણ અથાણું થાય, આ બધું સંશોધકોની સાથે મેં મિટિંગ કરી, એ બધાએ મને સમજાવ્યું હતું આ કેવી કેવી રીતે થાય એમ, કોઈને નંબર જોઈએ તો આપીશ। લીંબુ બીલીના બનાવ્યા હતા, મને તો યાદ નથી રહ્યું કેવી રીતે બનાવાય એ એમને સમજાવ્યું પણ, કારણ કે આ વિદ્યા એક દિવસમાં પ્રાપ્ત થાય એવી નથી, આ તો અનુભવ જોઈએ, લાંબો સમય રહેવું પડે, એટલે આ બધા અનુભવીઓ જોડથી અનુભવ લીધો ખરો, પણ સાંભળેલું કેટલું રહે, શ્રવી ગયું, શ્રવણ કર્યું પણ મનન ના કર્યું, એટલે નિધિધ્યાસ થયો નહીં અને સાક્ષાત્કારને પમાય એવું છે નહીં। એટલે મેં કીધું બરાબર આપણે શ્રવણ કરી રાખો ખાલી, બાકી આપણે હું મહારાજ જમ્યા હતા ને જમશે ભાવથી માનસી પૂજામાં, પણ કોઈને ના ખબર પડતી હોય તો મારા પાસે નંબર છે આના સંશોધકોનો। લીંબી બીલીના બનાવ્યા જમતા જોયા છે, લીલી હળદીના મન ભાવ્યા, લીલી હળદી એને જે પેલું લીંબુની અંદર કરે ને એ લીલી હળદી એને એના અથાણા પણ મહારાજને જમતા જોયા છે। અથાણા એટલે ખટાશ ચડાવીને જે કરવામાં આવે અથાણું, પછી બધાનું થાય, ગાજરનું થાય ના લીલી હળદીનું થાય, બધાનું અથાણું, કેટલાના અથાણા થાય, કશું છોડ્યું જ નથી, તો પૃથ્વી પર ઉગતું કશું જ છોડ્યું નથી, બોલો આ તો મહારાજ જમે છે એટલે સારું છે, બાકી આમ તમે જોવો તો આ જીભે શું છોડ્યું, શું છોડ્યું કહો, ધાર્મિક પરિવાર હોય
એટલે ધાર્મિકતામાં જન્મેલો હોય તો આ માંસ ને ઈંડું નાનાથી દૂર રહ્યો હોય, બાકી તો બીજું બધું જ બધા ટેસ્ટ આપી દીધા, એકે બાકી ના રાખ્યો. ઠેક જૂના ટેસ્ટથી મળી નવા ટેસ્ટ અત્યારના મોર્ડન હમણાં શોધેલી વસ્તુનો પણ ટેસ્ટ જીભને આપવામાં બાકી રાખ્યો. કોઈ એવું કે ભાઈ અત્યારે આ નવી, માનો કે આપણે કોઈ દિવસ ફલાફલ પહેલાં સાંભળ્યું હતું, અમેરિકા આવતા પહેલાં સાંભળ્યું હતું, અહીંયા આવ્યું ત્યારે સાંભળ્યા, બરાબર સાંભળ્યું, પાસ્તા સાંભળ્યું હતું ક્યાંય, પણ એ જ્યારે નામ આવે અને કે ભાઈ પાસ્તા બનાવ્યા છે તો આપણે તો જમ્યા જ નથી, કોઈ દી જોયા નથી કેવા આવે, તોય પણ આપણી જીભ શું કે આવા દો ત્યારે થોડું હોય તો, થોડું હોય તો આવે તો ભાઈ નથી ટેસ્ટ કર્યો રહેવા દો ને શું કરવા, એમાં માલ જ શું છે, એટલો ઓછો ભૂલવો, આટલા કર્યા છે એને ભૂલવાના છે, જેટલા કર્યા છે આગળ એને ભૂલવાના છે, એ ભૂલતા નથી અને હજુ નવા નવા આપ્યા કરે છે. હવે નવા નવા આપે તો ઓલા ભૂલાય ક્યારે, ઓલા ભૂલવાના છે એ ભૂલાયા નથી અને હજુ પાછું નવું ઊભું કરે છે, ઓલા તો ચાલુ જ છે ઓલરેડી, હવે એ મર્યા નથી, એને મારવાના છે એ મર્યા નથી અને આ નવો પાછો, આ તો કેવું કે પેલા હો છોકરા હોય એ પલવાયા નહીં હજુ તો, એ હોનું પાલન થતું નથી અને પાછું 60-70 વર્ષે હજુ બીજા 50 છોકરા થાય તો શું થાય દશા, બોલો. આ જીભ એવી છે, જબરી બનાવી છે ભગવાને, આ 32 છે ચોકીદારો એની વચ્ચે મૂકી છે, પણ ભયાનક છે જીભ, એટલે ભયાનકમાં ભયાનક છે. બોલો, સંબંધો તોડવામાં કોણ આગળ આવે, જીભ. આ ખાવા પીવાના બધા કકરાટ કંકાસ કરાવે ઘરમાં, કોણ કરાવે છે, જીભ. કોઈના પ્રત્યે અણગમો કરાવે છે, કોણ કરાવે છે, જીભ. આ બધું જ જીભ કરાવે છે, ઝાઝા ભાગના ઝઘડાનું મૂળ જ જીભ છે. એક એને જ જો હરખી રાખ્યો ને બાંધીને તો વાંધો આવે નહીં, જેને બાંધી લે છે ને એને બધા પ્રશ્નોનું નિવારણ થઈ જાય છે, હે, ઊભો જ ના થાય પ્રશ્ન. જેને જીભ બાંધીને એને જગત બાંધ્યું એવું સમજી લો, જીતમ જગત કેન મનોહી એન, એ જે કીધું ને, અને સર્વે ઇન્દ્રિયાની જયાની રચના તો વિશેષ હતો, એ જે કીધું છે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં, જીભ બાંધી એટલે બધું બંધાઈ ગયું, કશું બાંધવાની જરૂર નહીં, બાકી એટલું બાંધવાની જરૂર છે. આ તો મહારાજ જમ્યા છે એટલે મહારાજને પ્રેમથી જમાડવા જોઈએ, મહારાજ માટે બનાવવું જોઈએ, મહારાજનો પ્રસાદ જાણીને મહારાજ આપે તો જમવું જોઈએ પાછું, પણ આપણી માટે નહીં, આ બધું મહારાજ માટે છે. લીંબુ બીલીના બનાવ્યા જમતા જોયા છે, કેરા કરપટા કરમદા જમતા જોયા છે. કરપટા એટલે કાંકરના ઝાડના ફળનું અથાણું. હવે કાંકરનું ઝાડ તો અમારા સંશોધકોને નહોતી ખબર, જેને ખબર હોય ફોટો પાડીને મોકલજો. એના ઝાડના ફળનું અથાણું થાય છે કરમદા, એ તો જોયા હોય બધાએ. પછી કેરા એટલે કેરડા, એનું પણ અથાણું થાય. ગરમર એક જાતની વનસ્પતિ છે, એના મૂળિયા થાય, અથાણાના કામમાં આવે છે, જમીનમાં લાંબી ગાંઠી થાય છે અને એના ડાળખાને ડાળા કહે છે, એના મૂળ ભગવા રંગના લાંબા થાય છે, એની છાલ ઘસી કાઢી નાખીને એનું અથાણું થાય છે. ગરમર ગુજરાત કાઠિયાવાડમાં બહુ વવાય છે, આવી રીતની ગરમરનું અથાણું થાય છે. ગરમરનું અથાણું સૌરાષ્ટ્રમાં મળે. વાંસના પણ અથાણા, કૂનો વાંસ હોય ઉગેલો એની ડાળીઓ લઈ અને એનું અથાણું કરે. આ બધું મેં વાંચ્યું છે ને, આ બધું વાંસ તો જ્યારે પહેલાં ગાતા ને ત્યારે તો આમ સાંભળીએ, આ ચિંતામણી કે ગાઈએ ત્યારે આમ થોડું થોડું એની પર ફોકસ હોય, બાકી મારા જમે છે એ બાજુ વૃત્તિ હોય, પણ આ બહુ આમ ડિટેલથી થોડું થોડું હવે આ વાંચવાનું અત્યારે કર્યું ને તો એમ લાગ્યું કે ઓહો, માણસે કાંઈ છોડ્યું જ નથી, વાંસના ફણગા ફૂટ્યા એને લઈ લીધા, બોલો એનું યથાનું પથરાનું શાક શું છોડ્યું છે, કરે ખબર છે, પથરાનું પથ્થર નાના નાના પથ્થર લાવવાના અને ચણાના લોટને શેકવાનો, પછી પાણી નાખવાનું, પછી રસો થાય, મરચું મીઠું નાખવાનું, પથરા નાખી દેવાના,
પથરાને ચાટવાના, પછી પાછા એને કાઢી નાખવાના. એના કરતાં એક આરે પેટમાં નાખી દીધા ધોવા જ ના પડે ને વારે વારે. દાદા બોલો ભાઈ, આટલું તો દાદાએ સંશોધન કરી આપ્યું, પથરાનું શાક. અરે રે રે, ખાવું તો પડતું હશે તો જ ખાધું હશે, વાંધો નહીં. એવું ગરીબીના કારણે આ બધું એના કારણે હોય, બાકી બીજું તો કંઈ એવું હોતું નથી. પણ પછી બધું દિવસે દિવસે બધી રીતનું થાય. કેરા કરપટા કરમદા જમતા જોયા છે, ગરમર વાંસના રાય જાદા. આર્યા, આર્યા એટલે કૂણા ચીભડા, નાની નાની કાકડીઓ એકદમ આમ કૂણી લાગી હોય ને શરૂઆતની એકદમ, એને આર્યા કે. એના અથાણા થાય એને જમતા જોયા છે. આંબળા, એને પણ લીંબુમાં હાથે આંબળાનો મુરબ્બો થાય, અથાણું થાય, એ બધું મહારાજ જમ્યા છે. આદુ, એના પણ જમ્યા છે. ખરા ખારેકના સ્વાદુ, ખારેકનું પણ થાય, એ પણ મહારાજ જમ્યા છે. બોલો, આટલા અથાણા આવે આપણે પંચાબ્દીન અંદર બનાવો અને મહારાજને ધરાવો કે મહારાજ લો, હરિસ્મૃતિમાં અમે સાંભળ્યું હતું. બીજી તો કાંઈ તમારી સ્મૃતિ રહે કે ના રહે, પણ આટલી સ્મૃતિ રાખીને આ બધા અથાણા તમને ધર્યા છે, એટલે તમે તમારી સ્મૃતિ અમને રખાવજો. મરચા ગુંદા ને સેલરા જમતા જોયા છે, કાજુ મૂળ કંદ કેરા જમતા જોયા છે, વૃંતાક પતાળુના વળી જમતા જોયા છે, બાવડ ગોવારની ફળી જમતા જોયા છે. મરચાના થાના, ગુંદાના થાના, પછી સેલરના, સેલરા એના અથાના, કુંવાર નામની વનસ્પતિની ડાંડલીઓ એને સેલરા કહેવાય. એ સેલર જે આવે એના અથાના, વૃંતાક પતાડુના વળી જમતા જોયા છે. વૃંતાક, વૃંતાક એટલે રીંગણ, પતાડુ એટલે ગાજર, એના પણ, એને પણ જમતા જોયા છે. બાવળ ગુવારની ફળી જમતા જોયા છે, બાવળ અને ગુવારની ફળી, બાવળની ઉપર એની સિંગો થાય, એ જે બાવળની થાય દેશી બાવળની, એ બહુ મીઠી લાગે, કુરી હોવી જોઈએ, કુણી હોય તો લાગે. ઘેટા બકરાને જ બહુ ભાવે, ઊંટ મૂકે જ નહીં અને ઘેટા બકરા ખાઈ જાય, એટલે માણસને પણ ભૂખના કારણે ખાતા હશે. અને બીજું કે આ બધું આપણને ગયા જન્મોની ટેવ તો પડેલી હોય જ આ બધી ખાવાની, એટલે બે પગવાળો થાય તોય જોઈએ. પણ ગરીબ લોકો આ બધું ખાતા હોય, સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જ્યાં કશું ના મળતું હોય તો ત્યાં આગળ આ બધું જમતા હોય, ત્યારે મહારાજ ત્યાં વિચરણ કરતા હોય તો મહારાજને આવી વસ્તુ આપી તોય મહારાજ જમ્યા. આમાં વિચારવાનું છે એ ક્યાં અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અને ક્યાંય બાવળની ફળીઓ, જેને ઘેટા બકરા ખોળે, જેને ગરીબ લોકો ખોળે એવી વસ્તુને ભગવાને આ બ્રહ્માંડમાં આવીને ભક્તના ભાવના કારણે અંગીકાર કરી, એ ભગવાનની કરુણાને દયાનો વિચાર કરીએ. કેટલા દયાળુ ને કેટલા કરુણા સબર મહારાજ કે જે આવી વસ્તુઓને પણ જમ્યા, આવી વસ્તુઓને જમ્યા. શું મહારાજ ધારે તો એ જમાનાના મેવા મીઠાઈ સિવાય મહારાજ પાસે બીજું કંઈ આવે જ નહીં. એટલું મહારાજ પાસે, મહારાજને એટલા મોટા મોટા માણસો જોડે સંબંધ હતા. અંગ્રેજોને રોજ એવું, અંગ્રેજોને જો મહારાજ એવું કહેવડાવે ને કે અમારે વિલાયતના ફળ રોજ જોઈએ અને વિલાયતના સૂકા મેવા રોજ જોઈએ, તો અંગ્રેજો શ્રીજી મહારાજ માટે વિલાયત એટલે કે લંડનથી રોજ મગાવીને ખવડાવે, એટલો શ્રીજી મહારાજને ગાઢ સંબંધ. મોટા મોટા રાજાઓ સાથેનો એવો ગાઢ સંબંધ, પણ શ્રીજી મહારાજ કે અમારે છે ને મોટા માણસ હારે બને જ નહીં, બને જ નહીં. મહારાજને આમ બહુ ગરીબ ને મધ્યમ વર્ગના હરિભક્તો જ બહુ ગમતા. ગાયકવાડ રાજા હા મોટા મોટા હોય ને એનો ભાવ હોય અને જાય મહારાજ ગ્રહણ કરે, એનું જેટલું કામ પડે ને કામ કરાવે, પણ મહારાજને બહુ બને નહીં. મહારાજ કે ને રાજ્યનો મદ ને અમારે ત્યાગ વૈરાગનો મદ, કોઈ કોઈને નમી દે એમ નથી.
અને બહુ મજા જ ના આવે. બહુ જ ઓછા ભગવદીય ભક્તો એવા મળે છે કે જેની પાસે સંપત્તિ હોય ને ભક્ત હૃદયના હોય, બહુ ઓછા. નથી એવું તો હું નહીં કહું, છે જ છે જ, નથી એવું નહીં, છે, પણ બહુ જ ઓછા. બહુ ઓછા એટલે આંગળીના ટેરવે ગણાય એટલા. નહીં તો જાજા ભાગના જેની પાસે સંપત્તિ એની પાસે મદ, એટલો જ મદ, એટલો જ એનો અહંકારી સ્વભાવ હોય, એટલો જ એનું મનનું ધાર્યું કરવાનો સ્વભાવ હોય. એની ભેગા બહુ આપણું હાલે જ નહીં, એ ગાળું જ ના હાલે લાંબો સમય. એને જેટલું થાય એટલું વંદન કરી લેવું સારું. ભગવાનનો ભક્ત હોય, હા, કેટલાક સંપત્તિવાન એવા જોયા છે જેને વચનામૃત સિવાય બીજી ભૂખ નથી, જેને આ નિષ્કુળંત કાવ્ય સિવાય કોઈ ભૂખ નથી, એવા ભક્તો છે. પૃથ્વી વાંજની નથી, કારણ કે આ સત્સંગના કાર્યો એવા ભક્તો દ્વારા થાય છે. પૃથ્વી વાંજની નથી હોય અને એવા ભક્તો દ્વારા સત્સંગના કાર્યો થાય છે. એને એવું માન્યું છે આ બધું ભગવાને દીધું છે, ભગવાન માટે છે, એ કરે છે. પણ બાકી તો જાજા ભાગના તમે જુઓ ને તો, મેં કીધું એમ હમણાં વચ્ચે કીધું, લગ્નમાં 2000ની ડીશ પર પર્સન, પર પર્સન 2000ની ડીશ રૂપિયામાં, પણ તો આજથી 10 વર્ષ પહેલાં 2000ની ડીશ, 2000 માણસોને જમાડવાના, અને ઠાકોરજીને 2000ની ભેટ, ઠાકોરજીને 2000ની ભેટ. 50 સાધુ ને ઠાકોરજી 51માં, 51 જણને 2000ની ભેટ. અને પબ્લિકની અંદર એક નાનું છોકરું હોય ને 2000ની ડીશ, ચાંદલો તો મોટો કપાળમાં. આને ધનનો મદ કહેવાય, આને અવિવેક કહેવાય. એક તો એને હાચવાનો, ના હાચવો તો હેરાન થાવ. મોટા માણસ અરે મહારાજ કે એનું જેમ થતું એમ રાખવું, નહીં તો હેરાન થાવ. ત્યાગીને બધાને આ રીત રાખવી જોઈએ. અને કેટલાક ભગવાનના ભક્તો એવા છે, પોતાનું બધું સર્વસ્વ ભગવાનને અર્થે કર્યું હોય, આ લોકની સંપત્તિ એટલી હોય, પણ હાવ રાંક થઈને રહેતા હોય, સત્સંગની રજ છું એવું થઈને રહેતા હોય, એવાય જોઈએ છે. આવાય જોયા છે અને આવાય જોયા છે, બેય જોયા છે. આ બધા ટેસ્ટ ભગવાનને આવતા જ હશે. એટલે ભગવાનને આટલા બધી, આટલી બધી આવી બધી વસ્તુઓ મહારાજ જમે એટલે થયું, ભગવાન કેમ મોટા મોટા રાજાઓને ત્યાં બહુ રહેતા જ નહીં. ગાયકવાડના રાજ દરબારમાં કેટલા દિવસ રહ્યા, દાદાના દરબારમાં રહ્યા. દાદાનો દરબારગઢ સોનાથી મઢેલો છે, દાદાનો દરબારગઢ આમ બહુ મોટો છે. ગાયકવાડનો રાજ દરબાર આજ જોયા હોય વડોદરાની અંદર, એનો કિલ્લો ખાલી મારેલો, એની બોર્ડર મારી છે એ જોઈ લો, એના દરવાજાઓ જો, એવા દરવાજાઓને એટલી મોટી જમીનોમાં શ્રીજી મહારાજ ન રહ્યા, 10x10ની ઓરડીમાં રહ્યા, અક્ષર ઓરડી બનાવીને રહ્યા. કારણ એટલું જ હતું, મહારાજને બહુ ગમતું. સમર્પણ છે, પ્રેમ છે, ભાવ છે, ભક્તિ છે, એ મહારાજને બાંધે છે, બીજું કાંઈ બાંધતું નથી. ગુવારની ફળી, બાવળની ફળી, એ મહારાજ, ગુવારની શિંગ એને પણ મહારાજ જમતા, બાવળની શિંગને જમતા. કોઠીંબાની જે કાચલીઓ જમતા જોયા છે, બીજી હળદી તેલે ભરીઓ જમતા જોયા છે, લીંબુ રસ રૂડા નાખી જમતા જોયા છે, સુંદર સારી આગે રાખી જમતા જોયા છે. કોઠીંબા નાના કડવા ચીબડા હોય, એ ચીબડાની કાચરીઓ કરીને એને સૂકવી દે, એ કોઠીંબાની કાચલીઓ મહારાજ જમતા, લીંબુ રસ રૂડા નાખી મહારાજ જમતા, બધી અલગ અલગ બીજા કેટલાય અથાનાઓ ને બીજી કેટલી વસ્તુઓ આવી મહારાજ જમતા હતા. આંબુવાના જે અથાના જમતા જોયા છે, બોડિયા સરસિયામાં ગના જમતા જોયા છે. આંબુવા એટલે આંબળા, આંબળાના અથાના સ્વામી કે મહારાજને જમતા જોયા છે. અને સા કયા તેલમાં, સરસિયાનું તેલ આવે, એ સરસિયાના તેલની અંદર બોળેલા, એટલે અથાનું લાંબો સમય સુધી સારું રહે એવું કહેવાય છે, એટલે એમાં રાખે. મૂળ સર્ગવાના સ્વાદે જમતા જોયા છે, ઉત્તમ અથાના એ આદે જમતા જોયા છે. સરગવાના, સરગવાની સિંગ,
એના યથાને થાય થતું જ હોય તો જ બોલે ને એના પણ અથાના એવા ઉત્તમ અથાના યાદ એ બધાને અથાના આમ તો જો વાંસની શીંગોનું કરી દે ને ગુવારની શીંગોનું કરી દે તો પછી આનું તો હું હરગવાનું થતું જ હોય કરો બીજું કાંઈ ના હોય બસ આવું જ હોય જેમ બોલું થાય ઓલું ઓલું થાય બદલી નાખવાની આઈટમ સરગવો નાખો સરગવાનું થઈ જાય એના પણ સ્વાદિષ્ટ અથાના જમતા જોયા છે એવું કહે છે અહીંયા આગળ આ બધા અથાના મહારાજને ધરાવજો અન્નકૂટમાં આ વખતે નવું વર્ષ થાય નવા વર્ષે ધરાવો આવતા વર્ષે થાય તો આવતા વર્ષે ધરાવો પ્રયત્ન કરો સફળતા જરૂર મળશે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય સિદ્ધિ એને જ થાય જે પરસેવે નાય થોડી મહેનત કરવી પડે અભ્યાસ કરો આપણે ખાવા માટે તો ઘણા ભક્તો તો એવા છે જેની પાસે આખી 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 યુટ્યુબની લિંકો છે કઈ વસ્તુ કેમ બને અભ્યાસ કરી કરીને ભગવાન માટે બનાવે છે એવા ભક્તો છે પુરુષ ભક્ત છે ભગવાન માટે બધું બનાવે અને ભગવાન માટે બનાવી બનાવીને ભગવાનને ધરાવે પોતે તો નિયમવાળા હોય પોતે ફરસાનનો નિયમ મિષ્ટાનનો નિયમ અમુક વસ્તુઓનો નિયમ પણ બધું સર્ચ કરી કરીને ભગવાન માટે બનાવી બનાવીને ભગવાનને ધરાવે ને ભગવાનને પોતાના ઘરમાં લાડ લડાવે આવા ભગવાનના ભક્તો છે વંદન કરવા યોગ્ય છે એવા ભક્તો છે દર્શન કરવા યોગ્ય છે જેને ભગવાનમાં આવું હેત છે કે હું મહારાજને જમાડું મહારાજને જમાડીને પ્રસાદી ઘરના બીજા સભ્યોને આપી દે બહાર કોઈ મિત્ર મંડળને આપી દે પણ પોતે પાછું એમાંથી કાંઈ નહીં લેવાનું પોતે તો વ્રત તપ કરતા હોય પોતે તો નિયમ રાખ્યા હોય આવા ભગવાનના ભક્તોય છે કશું જ આ પૃથ્વી પર એવું નથી જે આપણને આમ વિચાર આવે નથી એવું એકેય નથી મુક્તાનંદ ગોપાળન જેવા સાધુય છે દાદા ખાચર પર્વત જેવા પર્વતભાઈ જેવા હરિભક્તો છે બધું જ છે કોઈ સમાજ શ્રીજી મહારાજ આ પૃથ્વી પરથી પાછો લઈને ગયા નથી અક્ષરધામમાંથી જે લઈને આવ્યા ને એ એવો ને એવો જ સમાજ મહારાજે રાખી મૂક્યો છે અને એવો ને એવો જ સમાજ શ્રીજી મહારાજ સૂર્ય ને ચંદ્ર તપશે ત્યાં સુધી રાખી મૂકશે જો એવો સમાજ આ પૃથ્વી પર ન રહે તો જીવોના આત્યંતિક કલ્યાણ જ ન થાય જીવોના આત્યંતિક કલ્યાણ થવા માટે એવા સમાજની જરૂર છે એટલે તો પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે કહ્યું જ્યારે ભગવાન પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું બધું જ ઐશ્વર્ય અને સકળ સંપત્તિને સકળ મુક્તોને લઈને આવે છે પણ એ જે દિવ્ય દ્રષ્ટિવાળા છે એને જોવામાં આવે છે બીજાને આવતું નથી મહારાજે પરમહંસોને પૂછ્યું કે આ ગાર માટીના ઓરડાને કેવા જાણો છો પરમહંસો કે આ ગાર માટીના ઓરડાને તો અમે અક્ષરધામ તુલ્ય સમજીએ છીએ પણ મહારાજ કે આ તો પડી જાય એવા છે અને આ સેવકો મરી જાય એવા છે તો આને તમે દિવ્ય પાર્ષદો સમજો છો ને આને અક્ષરધામ સમજો છો એ કેવી રીતે સમજો છો આવા મહારાજે પ્રશ્ન કર્યા છે પછી મહારાજે કહ્યું કે ભગવાન તો બધું જ પોતાના ઐશ્વર્ય સહિત જ પૃથ્વી પર બિરાજતા હોય એટલે જ જીવોના કલ્યાણ થાય આજે સમર્પણવાળા ભગવાનના ભક્તો છે શું એ સામાન્ય સ્થિતિના હશે જેને પોતાનું જીવન સંપૂર્ણ સત્સંગ પરાયણ કરી દીધું છે એ શું આ જન્મના નવા આદરવાળા હોય ને કરી દે એવા હશે એવા હોય કે જેને આખું જીવન સમર્પિત જેવું કરીને રહી શકે ન રહી શકે એવા હોય પોતાના કુટુંબ પરિવારને છોડીને સૌથી પહેલાં સત્સંગના કાર્ય કરે એવા ભગવાનના ભક્તો શું આ લોકના હશે આ લોકના હશે પણ એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી આપણી અંદર એવી સ્થિતિ ન હોય એટલે આપણે બીજાને સ્થિતિવાળા જોઈ ન શકીએ જીવનો એક એવો સ્વભાવ છે જીવનો સ્વભાવ છે આપણને જે પ્રકારના વિચાર આવે એવા સામામાં કલ્પી બેસીએ પણ પૃથ્વી વાંઝની નથી મૂર્તિમાં રહેવાવાળા સંતો ભક્તો અખંડ મૂર્તિને ધારેને અખંડ મૂર્તિમાં રહે એવા સંતો ભક્તો આ પૃથ્વી પર છે એકાંતિક ધર્મના ધારક વાહક રક્ષકને પોષક એવા સંતો ભક્તો આ પૃથ્વી પર છે આજ્ઞા અને ઉપાસના જેમાં દ્રઢ છે એવા સંતો ભક્તો આ પૃથ્વી પર છે મહારાજની સાથેનો અખંડ સંબંધ ધરાવતા એવા સંતો ભક્તો આ પૃથ્વી પર છે અને રહેવાના રહેવાના જ પૃથ્વી ક્યારેય ખાલી નહીં પડે હા પૃથ્વીના આખા પટળ ઉપર પથરાયેલા નહીં હોય એવી મીઠી વીરડીઓ એને ગોતવી પડશે
જેમ જેમ યુગનો પ્રભાવ વધશે એમ મીઠી વીરડીઓ ગોતવી પડશે, એ વાત નક્કી છે. પણ એવી મીઠી વીરડીઓ નહીં હોય, એવી મીઠી વીરડીઓ છે જ નહીં એવું જે માનવાવાળો સમાજ હોય, વ્યક્તિ હોય, પ્રાંત હોય કે બુદ્ધિવાળા હો 200, 500, 5000, 5 લાખ માણસો હોય, એ બધા ખોટા રસ્તે છે. ન હોય એ ખોટા રસ્તે છે. મને મળ્યું નથી એ મારી ભૂલ છે, મળ્યું નથી એ મારી ભૂલ, પણ છે એ વાત હકીકત છે. જો ના હોય તો કોઈ જીવના કલ્યાણ જ ન થાય, હોય તો જ જીવના કલ્યાણ થાય. ભગવાન પ્રગટ હોય તો જ જીવના કલ્યાણ થાય, સત્પુરુષો પ્રગટ હોય તો જ જીવના કલ્યાણ થાય, એકાંતિક ધર્મ પૃથ્વી પર હોય તો જ જીવના કલ્યાણ થાય. અને એકાંતિક ધર્મ પૃથ્વી પર રહેવા માટેનું સાધન એક જ છે. શ્રીમદ સત્સંગી જીવન એવું કહે છે, જ્યારે એકાંતિક પુરુષો આ પૃથ્વી પરથી અદૃશ્ય થાય ત્યારે એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. એકાંતિક પુરુષો જ્યાં છે ત્યાં આગળ એકાંતિક ધર્મ ત્યાં રહે છે. જ્યારે એવા પુરુષ નથી હોતા ત્યારે પૃથ્વી પરથી એકાંતિક ધર્મ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. જો એ એકાંતિક ધર્મ ફક્ત નંદ સંતોને, દાદા ખાચરને, પર્વતભાઈ હતા ત્યારે જ રહેવાનો હોય તો આટલા શાસ્ત્રો રચવાની પાછળ જરૂર જ નહોતી. કારણ કે એ લોકો ગયા પછી એકાંતિક ધર્મવાળો કોઈ પુરુષ જ જો પૃથ્વી પર ના હોય તો આ શાસ્ત્રો રચીને કરવાનું શું, આને વાંચીને કોણ પામવાનો, એકાંતિક થયા વિના કોણ ધામમાં જશે. પણ એવું નથી, એકાંતિકની સર્વાની સતત ચાલી આવે છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી ચાલશે, ફરક એટલો ચોક્કસ પડશે. જેમ જેમ યુગનો પ્રભાવ વધશે એમ એમ મીઠી વીરડીઓ કોઈક કોઈક જગ્યાએ ગોતવી પડશે. ગોત્યા વિના નહીં મળે, ગોતવી તો પડશે. મુમુક્ષુ ગોતવા જતા, પણ અત્યારે સત્સંગનો સુવર્ણ યુગ છે. અત્યારે તો એવા એકાંતિક ધર્મનું પોષણ કરતા હોય એવા અનેક અનેક ભગવાનના સત્પુરુષોના ભક્તો છે. ઓળખીને જો જીવ જોડીને કામ પૂરું કરી લે એનું કામ પૂરું થઈ જશે. અને નહીં ઓળખે અને તર્કમાં રહ્યો કે આવું હોય ને આવું હોય તો આવું થાય, એવું સૂત્ર પોતાનું મનગઢન સૂત્ર લઈને જે સરવાળો બાદબાકી કરવા બેસશે એની બાદબાકી પૃથ્વી પર થઈ જશે. બાકી પૃથ્વીને કાંઈ ફેર પડવાનું નથી, સત્સંગને કાંઈ ફેર પડવાનું નથી. માટે બુદ્ધિને નિર્મળ કરીને ભગવાનના મોટા પુરુષો છે, ભગવાનના એવા ભક્તો છે, એને ગોતવા, ગોતીને એમાં ચોંટી જવું. હવે ભગવાન જે મુખવાસ જમતા એવી એવી વસ્તુઓ થોડી થોડી આવે છે, તેજાના બધા જમતા એવી વસ્તુ હોય, તેજાના મેથી લવિંગ અને મરિયા જમતા જોયા છે, લીંબુ ખારે કમા ભરિયા જમતા જોયા છે, મીઠું હળદર અને ધાના જમતા જોયા છે, ભેડા આથે લય થાના જમતા જોયા છે. મેથી લવિંગ મરિયા લીંબુ ખારેક એ જમતા જોયા છે, હળદર મીઠું અને ધાના જમતા જોયા છે, ભેડા આથે લથાના એ જમતા જોયા છે, આથ્યા અદરક અને કટેરા જમતા જોયા છે. અદરક એટલે આદુ અને કટેરા એટલે કંથા નામના ઝીણા બોરનું અથાણું થાય એને કટેરા કહેવાય. એ કંથા નામના બોર, હે કંઠા, બસ એ કંઠા અને આદુ એનું અથાણું થાય એ જમતા જોયા છે. વળી ચટણી વેરમ વેરા જમતા જોયા છે, ચટણી વારંવાર થોડી થોડી લેતા એ જમતા જોયા છે, એવા અથાનાય અનેક જમતા જોયા છે, વિધવિધના વિશે એક જમતા જોયા છે. આટલા અથાના અને તેજાના એક બે આવ્યા, આવું બધું મહારાજને જમતા જોયા છે. કુરકરમલડોને કરિયા જમતા જોયા છે, તલ સાંકડી જાજરિયા જમતા જોયા છે,
ઘૃત દૂધ દહીની તર જમતા જોયા છે, શ્વેત ભાત અને સાકર જમતા જોયા છે. કુર કુર એટલે એવું લખે છે કે રાંધેલો ભાત, એને કુર કહેવાય. કર્મલડો એટલે દહીં ભાત, એને કર્મલડો કહેવાય. કર્યા એટલે કઢી. આ બધું મહારાજને જમતા જોયા છે. તલ સાંકડી અને જાદરિયા, તલ સાંકડી તો જોઈ છે, જાદરિયું એટલે લીલા પોંક જે હોય એનું જે બનાવે દળીને, એનો લાડુનો પાક બનાવે એટલે ઘી ગોળનો પાયો લઈને, એ જાદરિયું. ઘઉંના પોંકનું ભાલ પ્રદેશની અંદર જાદરિયું જમાડે એવા જાદરિયા અલગ અલગ પોંકના થાય. લીલો પોંક હોય એ લીલા પોંકના લાડુ, એનું નામ જાદરિયું. એવા જાદરિયા મહારાજને જમાડ્યા. ઘૃત દૂધ દહીંની તર, દૂધ અને દહીંની તર હોય ને એને લઈને મહારાજ જમતા. ઉપલેટામાં મહારાજ હતા, નથુબારાઈ અને ઘેર, ત્યાં સુદીબાઈ ને મલાઈબાઈ એ બે શિરામણ કરવા બેઠા હતા. તે મહારાજ કે અમને શિરામણ આપો. તે મહારાજને આ લોકો ગુરુ માને, પણ હજુ આમ ભગવાન જેવો આમ બહુ એટલો ભાવ નહીં થયેલો. એટલે પેલી ડોશીએ એવું કીધું કે અમારા હાથ હેઠા છે, તેથી આ ઠામડામાંથી તમારે હાથે કોટલામાંથી દહીં લઈ લ્યો અને ચૂલા પર ગેસનું હાંડલું છે એમાંથી ગેસ લ્યો. કે તે મહારાજે દહીં અને ગેસ લીધું, જમવા લાગ્યા. જાતે જ લઈ લીધું મહારાજ, સેલ્ફ સર્વિસ લઈ લીધું, જમવા બેઠા. ત્યાં દોશી દૂધ લઈને આવી. તે દૂધ આપતા તર પડવા દીધી નહીં, ખબર ને, દેશની અંદર આવું કરે ને, તર તર કાઢી લે, કારણ કે એનું એને ઘી કરવાનું હોય. ઉપરથી તર રોજ કાઢી લે, બેનો દૂધ ગરમ કરે એટલે તર કાઢીને ભેગી કરે અને એનું પછી ઘી બનાવે, એવો બેવડો ઉપયોગ કરે, ત્યારે વ્યવહાર હાલે, ઘર હાલે. બાકી તર જ ખવડાયા કરે ને તો તળિયું આવી જાય. એ તો આજે જમાનો આટલો સુખ્યો થયો, બાકી જે જમાનો એવો હતો કે આજથી અમુક વર્ષો પહેલાં મધ્યમ વર્ગને પણ બહુ કરકસરથી જીવવું પડે. અત્યારે થોડો યુગ આવે બદલાયો છે, અહીં કરતાં ઇન્ડિયામાં તો વધારે જોરમાં બધા હાલે છે, પણ આજથી વર્ષો પહેલાં તો આવું નહોતું. અને હજુય ક્યાં, હજુ તમે અમેરિકાની અંદર જોવો ને બધા ભક્તો, આ દિવાળીનો સેલ છે બરાબર, તો કેટલી મોટી લાઈનો ભક્તો ઊભા રહે છે, તેલ લેવા, ખાંડ લેવા, સીધું લેવા. પૈસા છે છતાંય એમ ઊભા રહે છે, કારણ કે વેડફવો તો ના જ જોઈએ. અને એ બરાબર છે, ખોટું બિલકુલ નથી, એ કાંઈ લોભ નથી. એ કરકસરથી જીવવું એ બિલકુલ લોભ નથી, બિલકુલ લોભ નથી. કરકસરથી જીવવું એ લોભ ના કહેવાય. લોભ એને કહેવાય, જરૂર છે ત્યાં પણ જે ના વાપરવું ને એને લોભ કહેવાય. જરૂર છે ત્યાં ના વાપરે એને લોભ કહેવાય. એવા ભક્તો છે, બહુ મોટા છે. બહુ મોટા એટલે સત્સંગની અંદર ચાલે છે, પણ વ્યવહારે બહુ મોટા હોય. ઠાકોરજી એને ઘેર ગયા હોય ને, ઠાકોરજી અમેરિકાની વાત કરું છું, બહારની નહીં, અમેરિકાની. ઠાકોરજી એને ઘેર ગયા હોય, પધરામણીમાં ગયા હોય, એક દિવસ થાળ કરવા ગયા હોય, રોકાયા હોય, તો $5,000 ભેટ મૂકી શકે એવા ભગવાનના ભક્તો છે. કેટલા? $5,000 ભેટ ખાલી તમે પધરામણી કરો કે થાળ કરો તો મૂકી શકે એવા ભગવાનના ભક્તો, એવી સ્થિતિવાળા. અને એવું મૂકતા હોય, કરતા હોય, સત્સંગના અર્થે રાત દિવસ ઘસાતા હોય એવા હોય. પણ એને ઘેર મેં એવું જોયું, એક પ્લાસ્ટિકની ચમચી હોય ને એને પણ વ્યવસ્થિત રીતે, જે એને બેક્ટેરિયા મરી જાય એ રીતે, જે રીતે ધોવાતી હોય એ રીતે કમ્પ્લીટ ધોઈને પછી ફરી રીયુઝ કરવાની. બોલો, આવું જોઈએ છે, આવું જોઈએ છે કે એને કેટલી કરકસરથી જીવન હશે. પૈસા છે, આવક છે, બધું છે, પણ જીવવાનું કરકસરથી, સત્સંગ માટે વાપરવાનું ત્યાં જરૂર છે, ત્યાં લોભ નહીં રાખવાનો. છોકરાઓને ભણવા પાછળ જ્યાં વાપરવાનું એને વાપરવાનું, ત્યાં લોભ નહીં રાખવાનો. મા બાપની સેવા પાછળ વાપરવાનું, ત્યાં લોભ નહીં રાખવાનો, કારણ કે એ સેવાની જરૂર છે, એને જેવું જોઈએ એવું લાવી દેવાનું. પણ જે જગ્યાએ 5 પૈસા પણ બગડવા ના જોઈએ એનું ધ્યાન રાખીને જીવે છે એ કરકસરવાળા ભક્તો છે. અને ભગવાનનો ભક્ત કરકસરવાળો હોવો જ જોઈએ.
કરકસરવાળો હોવો જોઈએ, ઉડાવના હોવો જોઈએ કે બસ મારી પાસે છે બધું ઉડાવી દઉં, એવું નહીં. ઊભું રહેવું, સેલમાં મળતું હોય લાઈનમાં ઊભું રહેવું, સારું હોવું જોઈએ, બગડેલું નહીં લઈ આવવાનું. નહીં તો સેલમાં ભીંડા એક ભાઈ લાવ્યા હતા વર્ષો પહેલાં, આખું ખોખું ભરીને ભીંડા લાવ્યા હતા, એક વાટકી શાક થયું. 23-25 પાઉન્ડના ભીંડાના બોક્સમાંથી એક વાટકો શાક થયું, બોલો. બાકી તો બટાકા ટામેટાનું ઘરવું પડ્યું. એટલે સેલ લેવો, પણ પાછો સેલ એવો ના લેવો કે હાવ ગાર્બેજ જ કરવો પડે, એવું પાછું જોવું પડે. કરકસર કરવાની અંદર બીજું ના આવી જાય એનું ધ્યાન તો રાખવું જ પડે. પણ ભગવાનના ભક્તો કરકસરથી જીવે છે, એ ભગવાનના ભક્તો વંદનીય છે, એ લોભ નથી. પણ જ્યાં પાછું કરકસર જ્યાં કરવાની હોય ત્યાં જ કરવી, જ્યાં નથી કરવાની ત્યાં ના કરવી. શરીર માટે કંઈ જરૂર પડે કરકસર ના કરવી, એને તરત જે ખર્ચો કરીને જે એને બચાવવું પડે એવું કરવું. કારણ કે 5 દિવસ રહીએ તો ભગવાન ભજાય, ચોખ્ખા થવાય, વાતો સંભળાય. એ પછી લોભ થઈ ગયો, જ્યાં ખર્ચવાનું છે ન્યાય ના ખર્ચે તો લોભ, પણ જ્યાં જરૂર છે ત્યાં કરકસર કરવી. તો આને શું કર્યું, તર પડવા ના દીધી ડોશીએ. મહારાજ હતા તોય તર ના પડવા દીધી, બોલો. દૂધ આપતા તર પડવા દીધી નહીં. તો જમ્યા બાદ મહારાજ કે અમને કેવા જાણો છો, ત્યારે એ કે તમે તો અમારા ગુરુ છો. રામાનંદ સ્વામીની જગ્યાએ બેઠા હતા એટલે રામાનંદ સ્વામીના શિષ્યો હતા, તો કે તમે અમારા ગુરુ છો. મહારાજ કે હમણાં અમે સોંઘા છીએ, હમણાં નવા નવા ગાદીએ બેઠા છે, એટલે પછી જ્યારે મોટા રાજાઓને સાહુકારોને સત્સંગ થશે ને અને સમય આ કરીશું ને અને હજારો સંતો ભક્તો ભેગા થશે ને ત્યારે અડધે ગાંવથી અમારા દર્શન કર માંડ માંડ થશે, અડધા ગાંવથી દર્શન કરવા પડશે. અત્યારે બાજુમાં બેઠો છું પણ, એટલે આવા દો તર. તોય ડોશીએ તર ના નાખી, બોલો. લોભ કેવો. પછી અમુક વર્ષો પછી એને દર્શન કરવા જવાનું થયું ને ત્યારે અડધો ગાંવ દૂરથી દર્શન કરવા પડ્યા. પછી એકવાર મહારાજને ભેગી થઈ ત્યારે મહારાજને કે મહારાજ તમે સાચું, હું અભાગની ઘેર આવ્યા તોય તમને તર જમાડી શકી નહીં. એટલે જ્યારે ચાન્સ હોય ત્યારે કરી લેવું, ચાન્સ જાય પછી કાંઈ નહીં. જ્યારે આપણને અવસર પ્રાપ્ત થયો હોય ભગવાનની સેવાનો, સંતની સેવાનો, ભક્તની સેવાનો, મા બાપની સેવાનો, કોઈને કંઈક મદદ કરવાનો, એ અવસર પ્રાપ્ત થાય ત્યારે કરી લેવાનો. પછી આપણી પાસેથી મા બાપ જતા રહે, આપણી પાસેથી ગુરુ જતા રહે આપણા, અને પછી આપણે કહીએ કે હા સરસ મજાની એની મૂર્તિને એના ફોટા પર હાર પહેરાવીને કહીએ કે બહુ મોટા હતા ને બહુ સારું ને અમને બહુ સારું કર્યું, એનો કોઈ અર્થ નહીં. આપણી નજરની સામે છે ને આપણી બાજુમાં છે ને ત્યારે મરી મટીને મા બાપની, પોતાના સદગુરુની, સંતો ભક્તોની સેવા કરી લેવી, પછી શું. પછી પાછળથી દીવા પ્રગટાવવાની જરૂર નહીં, અત્યારે દીવો પ્રગટાવી લેવો, એ દીવો જ અજવાળું કરે આગળ જતા. પાછળથી દીવા પ્રગટાવે ને અંધારું જ કરે, એમાં કાંઈ માલ નહીં. જે હયાતીમાં દીવો પ્રગટાવી લે ને એનો દીવો પ્રગટેલો રહે ઠેક સુધી. મા બાપ જતા રહ્યા પછી કે ઓહ બહુ સારા હતા, નાનપણમાં મને આમ કર્યું હતું તેમ કર્યું હતું, તો સેવા કરવી હતી ને. હવે જતા રહ્યા પછી બધું બ્રહ્મજ્ઞાન થયું ને કે મને આમ કર્યું હતું આમ કર્યું હતું. જતા રહ્યા પછી બ્રહ્મજ્ઞાન થાય ગણાને, જાય ને પછી બ્રહ્મજ્ઞાન પ્રગટ થાય કે આવું કર્યું હતું, તો પહેલેથી કર્યું હતું. કોઈ ગુરુ જ્યારે પૃથ્વી પર હોય ત્યારે એમને જે આપણી માટે કર્યું છે ને એને યાદ રાખીને રોજ કર્યું હોય ને દીવો પ્રગટેલો રાખીએ તો પછી જાય પછી ઓ આવું કર્યું હતું, પછી શું આવું કર્યું હતું, ગયો દીવો ઓલવાઈ ગયો આવે આપણો. માટે ભગવાન છે, પોતાના સદગુરુ છે, સંતો છે, ભક્તો છે, એની સેવા સમયે કરી લેવી. સરસ મજાનું મહારાજ આવું તલ સાંકળીને જાદર્યું જમ્યા, ઘૃત દૂધ દહીંની તર, શ્વેત ભાતને સાકર, સાકર ને ભાત પણ મહારાજ જમતા. સાકર રાબ સાકર પાણી જમતા જોયા છે, મગ જળગે તે ખાવા ખાની જમતા જોયા છે, લીંબુ રસને મરિયા વારી જમતા જોયા છે, સાંથા શેરડીઓ પણ સારી જમતા જોયા છે. ભગવાનને સાકરની રાબ, સાકરનું પાણી, મગજળ, ઘી, તીખા એટલે મરિયા, લીંબુ રસ અને સાથે શેરડીઓના સાઠા પણ મહારાજને જમતા જોયા છે. ઉભા દર્શન કરવા દાસ જમતા જોયા છે, આપ્યા મહાસુખ મુખવાસ જમતા જોયા છે. ભગવાનને
આ બધું જમીર્યા પછી મુખવાસ જે ભગવાનને આપ્યા હોય એવા મુખવાસ પણ સ્વામી કે મેં જમતા જોયા છે. કયા કયા મુખવાસ લાવ્યા? લવિંગ સોપારી જમતા જોયા છે, જાયફળ એલચી સારી જમતા જોયા છે, કાઠો ચૂનો પાકા પાન જમતા જોયા છે, બીડી સમારી સમાન જમતા જોયા છે, સુવા સૂઠને સંચળ જમતા જોયા છે, મરી અજમો જે અવલ જમતા જોયા છે, બુંદ આદુને વરિયાળી જમતા જોયા છે, તજ જાવંત્રી તમાલી જમતા જોયા છે. ભગવાન માટે મુખવાસ લાવ્યા, લવિંગ સોપારી જાયફળ એલચી કાથો ચૂનોનું કાથા ચૂનાવાળું સરસ પાકું પાન એની બીડી બનાવેલી હોય એ, સુવા સૂંઠ એટલે આદુનો પાવડર સૂકો, સંચળ મરી અજમો આ બધું જમતા જોયા છે, બુંદ આદુ એટલે આદુનો ટુકડો ક્યારેક મહારાજ મોઢામાં મૂકતા, વરિયાળી જમતા, તજ જાવંત્રી આ બધું મહારાજ મુખવાસ જમતા. અને પામ એ બધો જે મુખવાસ મહારાજ જમતા એ સ્વામી કે મેં દર્શન કર્યા છે. જમાડ્યા પછી મહારાજને આ બધો મુખવાસ આપો. આપ્યા મુખેથી મુખવાસ જમતા જોયા છે, પામ્યા તંબોળ તે દાસ જમતા જોયા છે. આવો મહારાજ મુખેથી મુખવાસ જમતા, અને એ મુખવાસ પોતાના ભક્તોને મહારાજે આપ્યો હોય, તંબોળ તંબોળ એટલે પાનબીડું મુખવાસ એ પોતાના ભક્તોને આપ્યા એ પણ મહારાજ કે મેં જોયા છે. મહારાજ પોતાનો મુખવાસ ભક્તોને આપતા, મુખવાસને સંતો જે પ્રસાદીનો હોય એને સંઘરીને રાખતા, લવિંગ આદિ બધું અત્યારે પ્રસાદીનું મળે છે એ સંતો બધું સંઘરી લેતા, એવો મહારાજનો જમેલો મુખવાસ એ ભક્તોને પ્રસાદી રૂપે મળે છે. હવે મહારાજને સરસ મજાના નવા નવા ફળ એટલે ફ્રૂટ, એ ફ્રૂટના બધા નામ આવશે કે મહારાજ કેવા કેવા ફ્રૂટ જમતા એ બધા ફ્રૂટના નામ આવશે. એટલે ફ્રૂટ ઉગતા થોડો સમય થશે, ફ્રૂટના કરંડિયા તૈયાર થાય એટલે પછી આપણે ફ્રૂટ પાછા મહારાજને જમાડશું. મુખવાસ સુધી આપણે પહોંચ્યા છે, મુખવાસ પછી ફ્રૂટ. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.